नमस्कार मित्रों, जतपुर अपडेट में आप सबनु स्वागत है। मित्रों, गत रोज सारा वरसाद ने कारण जे देरड़ी जवाना बेठी ढाबी नो पुल छे ગ્રીડ ભરે બરબસી કઈ રેવાનું નથી કઈ આમાં ઊંચો પુલ લેવાનો તૂટી અને વહી ગયો છે, એટલે તૂટી અને આ બાજુ જોઈ શકાય છે, એક આખો પોળો જ નીચે વહી ગયું છે અને આ વાહન ચાલકો છે અત્યારે આ રોડ ઉપરથી વાહન જે બેટી ડાબીનો પુલ છે તેની ઉપરથી વાહન નીકળવા મુશ્કેલ થઈ ગયું હોય તો અત્યારે આ પુલ ઉપર અત્યારે જે મોરમ નાખવાની કામગીરી, કેમ કે અહીંયા વાહનો ચાલતા હોય તો તેના દ્વારા મોરમ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે। પ્રશ્ન કાયમી નો છે, જેતું ભાજપ નું શાસન આવ્યું ને ત્યાં લગ્ન આ બધું થાય, દર વર્ષે આ જ વસ્તુ બને છે। કોઈ દી એમ નથી કે નાના કાયમી ધોરણે ઉકેલ આવે એવું કોઈ કામ કરતા નથી, એના કામે નેના નેના બધા રેડી થાય બરોબર। તમારી માંગ શું છે? અમારી માંગ છે મોટો પુલ કરવો, ઊંચો પુલ, હા ઊંચો પુલ બનાવો। આ ડામર હોતે ધોવાઈ ગયો છે, હા સતાણી કરીને છે કોક અમરેલી નો, એ ભાજપ નો કાર્યકર છે ને એને ડામર નું કામ અપાઈ ગયું હતું, પેલે વરસાદે ધોવાઈ ગયો છે આખો રોડ, ધોવાઈ ગયો, હા આ કાંકરી બધી નીરી ગઈ, એ 5 વર્ષ નો હાલે, એટલે અત્યારે જે કામ કરી ગયા શું કામ કરે છે અત્યારે? આ જોવો ને, આ 5મું 7મું વર્ષ છે આ કાયમી તૂટે ને કાયમી આ ભવાય, હું અત્યારે શું કામ કરે છે? અત્યારે આ બધું તોડવાનું કામ કરે છે, એ નાખવું તોડવું ઈ જ કામ ચાલુ છે એના। અહીંયા ઓલે પણ પુલ બનાવ્યો એ બે જ વ્યક્તિ માટે, ત્રીજી વ્યક્તિ કોઈ નથી એમાં, બે ઉદ્યોગપતિ માટે પુલ બની ગયો। અહીંયા કેટલા ગામ નો રસ્તો છે, ખોડલધામ નો રસ્તો છે, તો અહીંયા કઈ ન થાય તો જોયું મિત્રો, અત્યારે અહીંયા પ્રશ્ન સર્જાણો છે, અત્યારે આ જોઈ શકાય અત્યારે જેસીબી થી કામગીરી, અત્યારે અહીંયા પુલ ની કામગીરી ચાલી રહી છે અને અહીંયા જે રસ્તો છે તૂટી જતા હાલ અહીંયા આ માટી મોરમ નાખી અને રસ્તો ફરીથી ચાલવા લાયક અત્યારે બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। કઈ એજન્સી દ્વારા કામ અત્યારે રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે તે પણ આપણે જાણશું। વરસાદી વાતાવરણ છે અને વરસાદની આગાહી છે તો અહીં પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા જ ન હોય તો આની માથે જ્યારે માટી મોરમ નાખશે તો ગમે તે નાખશે તો ફરીથી તે ઉખડી અને સાઈડમાં જોઈ જવાનું અને આ રસ્તો ફરીથી બંધ થવાની શક્યતા 100% સાચી છે આ વિસ્તારવાસીઓની। અહીંયા આજુબાજુના જે વિસ્તાર છે અત્યારે અહીંયા જોઈ શકાય કે ટ્રાફિક જામ જેવો દ્રશ્યો સર્જાણા છે, જોઈ શકાય મિત્રો અત્યારે બેઠી ડાબીના પુલ ઉપર ટ્રાફિક જામના
रस्सी सर्जना है। રજૂઆત તો હવે દર વખતે આ ગામડા વાળા કરતા જોઈ ને અમે કહી છીએ, બધા ને કીધું છે, ધારાસભ્ય ને સંસદ સભ્ય ને બધા ને ખબર છે, કઈ ખબર નથી અત્યારે તો કામગીરી માં કાલ પાણી આવ્યું ઉખડી ગયું, તો હાલે એવું કરી છે અત્યારે અમે હાથે લઈને કરાવી છે, આપડે જીસીબી મંગાવ્યું, એક ફેરો ડમ્પર ગ્રીટ મંગાવી, દર વખતે આવડી રીતે કરી એ રીતે અરે આપડે જ કરી છે, સરકાર શું કરો, હા સરકાર કોઈ ડોફો ભાઈ નથી આવતો, એ તો આ લોકો આવ્યા છે આ પેલી વખત બીજી ભાઈ હવે એ બધી જવાબદારી લે છે કે હું હરખું કરાવી દે, જેસીબી આપનું છે, હા આપણું જ છે, આપણા દ્વારા વિશાલ ને ફોન કર્યો, જીસીબી બિપિનભાઈ ને ફોન કરીને કીધું ગ્રીટ મોકલતું, આ એસોસિએશન નું છે પણ આપણે ફોન કર્યો વિશાલ ને, બરોબર એટલે બિપિનભાઈ ને ભેડીએ છીએ, હા મંગાવી એક ફેરો, સરકાર તરફ થી કઈ નથી એવું છે ને, સરકારી આ લોકો આવ્યા છે પણ એના તરફથી અત્યારે કઈથી મજૂરી આપણે બોલાવ્યા છે, હકાભાઈ કુમાર ને ફોન કરી અને કીધું ત્રણ ચાર મજૂર લેતા હોય એટલે હાલે એવો રસ્તો કરી નાખીએ આપણે, જોઈ શકાય મિત્રો અત્યારે અહીંયા સરકાર થી સરકાર ની સામે ખાનગી વ્યક્તિઓ એટલે કે ખાનગી માણસો અહીંથી જે વસ્તુ લોકો દરરોજ પસાર થતા હોય કારખાનેદારો હોય તો એ પોતાના સ્વ ખર્ચે અહીં આ રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેના દ્વારા આ જેસીબી છે તે જેતપુર ડેંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનનું જેસીબી છે અને અત્યારે ગ્રીટ મંગાવી છે તે પણ અત્યારે જે અશુભાઈ આંબલિયા છે સગુણા પ્રિન્ટવાળા તેમણે મંગાવેલી છે, તેમનું કહેવાનું છે અત્યારે સરકાર દ્વારા કોઈ કામગીરી અત્યારે રિપેરિંગ કામગીરી પુલ બનાવવાની કામગીરી તો બાજુમાં રહી પણ રિપેરિંગ કામગીરી પણ નથી કરવામાં આવી રહી અને તે પણ અત્યારે ખાનગી ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવી છે અને ડેંગ એન્ડ એસોસિએશન દ્વારા આ જેસીબીને મોકલવામાં આવ્યું છે, એટલે જોઈ શકાય અત્યારે આ કામગીરી છે તે સરકારે હાથ અધાર કરીને કે તેવું કહેવા છે, જિલ્લા પંચાયતના સદસ્ય પણ અત્યારે અહીંયા હાજર હતા, આપણે તેમની સાથે પણ વાત કરશું, હા ફોરમ સાફ નથી કરેલી અને એમનો માલ નાખ્યો અને આપણે નાખેલી હતી એ મેજ હા શું કે હર્ષુભાઈ આના વિશે તમે હા જયારે ઉખડી ગયું હતું ગયા ચોમામાં ત્યારે આપણે કીધું ભાઈ મોરમ ને બધું સાફ કરી અને ધોઈ ને માલ નાખો અહીંયા બીમ ભરો એને સ્લોબ આપો તો આ તમારું રે, એ લોકો એમને પાથરીને વૈયા ગયા, પાછો એ નહીં પ્રશ્ન, એક જ પૂર આવ્યું જેવું તેવું કાયલે પાણી અને ધોવાઈ ગયું, અત્યારે ગયા વર્ષની ભ્રષ્ટાચારી કામગીરી અત્યારે પોલ ખોલી ગઈ એમ, હા અત્યારે નજરે પડે છે, હા નજરે છે ને પણ બધા જોવે છે, હા રહ્યું પણ જોવે માટી મોરમ ઉપર જ સીધે, હા 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 વારંવાર ઉખડી જાય, હા આ જોયું મિત્રો કે વારાગડી આ માટી મોરમ છે, અત્યારે આ જે છે દેખાય છે તે માટી મોરમ નાખેલી અને એની ઉપર ડાયરેક્ટ કોન્ક્રીટ પાથરી દીધેલી હતી, તેને કારણે આ કોન્ક્રીટ બધી ઉખડી જાય છે, કે થોડો વરસાદ પડે તો પણ કોન્ક્રીટ ઉખડી અને તેના આખે આખા ઈમ છે તે સાઈડમાં આખી મોટી મોટા આખા આટલા બધા વિશાળ હોય આ આખા પરત આખી ઉખડી અને નદીમાં નીકળી જાય છે, તમને મેં મહિનાથી પહેલા કીધું હતું કે વાહન આપણે પ્રાઇવેટ રસ્તો કરવો હોય 15 લાખ રૂપિયાનો મારે ખર્ચો થાય, હા જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ સાથે આપણે વાત કરશું, બીજી આ રસ્તા રિપેરિંગ બાબતે શું કહેતો, વધારે ફ્લડ આવવાના કારણે જે ઉપરનો વેરિંગ કોટ હતો ને એ ઉછળો છે અને અવારનવાર દર વર્ષે ઉછળી જાય છે, આની રામાયણ મોટી જ છે, એના માટે અટાણે સરકારી અધિકારીઓ અને હું ખુદ ચેરમેન તરીકે હાજર છું સવારનો અને કામગીરી અમે શરૂ કરાવી છે અને અમે જે આજુબાજુના ઉદ્યોગપતિનો સહકાર માગી અને આજે તહેવારના કારણે વાહનો ન હોય ડ્રાઈવરો તો તહેવારને કારણે અમે વાહન અને સહકાર લઈ અને રસ્તો 5 મિનિટની અંદર શરૂ થઈ જાય, 1912ની અંદર મેં જ્યારે દરખાસ્ત કરાવેલી છે સરકારની અંદર જિલ્લા પંચાયતમાં 2012માં કરાવેલી છે દરખાસ્ત
પરંતુ અત્યારે મંજૂર થઈને જે 6 મહિના પહેલા આવ્યો ત્યારે જૂના રેટને કારણે રિવાઇઝ માટે અને ગયેલું છે અને 20-25 કરોડનો ખર્ચો છે અત્યારે એટલે નવી મંજૂરી આવી અને બ્રિજ જ કરવો પડે એમ છે. મોટો રસ્તો છે, અમે ઉદ્યોગો છે, જાજા ગામને જોડતો રસ્તો હોય તો નવા બ્રિજ માટેની આજે 20 કરોડ રૂપિયાની દરખાસ્ત સરકારમાં વહી ગયેલી છે. ટૂંક સમયમાં મંજૂર થઈએ નવો બ્રિજ જ બનાવવો પડે એમ છે. અને કોઝવેનો જે રિપેરિંગ છે એ સામાન્ય રીતે રિપેરિંગ વધારે ફ્લડને કારણે નીકળી જાય છે, થોડુંક નબળું પણ થયું હોય છે જ્યાં વર્ષે એના કારણે નીકળી ગયું. પણ તંત્રને હું સાથે આજે ચેરમેન તરીકે સાથે રહી અને સવારથી અમે આ કામગીરી કરીને રસ્તો ચાલુ કરાવી દીધો. ખાનગી વ્યક્તિઓ પર સહકાર, હા સહકાર માગ્યો છે, એમાં હર્ષુકભાઈની આપે જ છે, બિપિનભાઈ છે અને ઘણા લોકો મિત્રોએ સહકાર આપી અને લોકો હેરાન ન થાય, વહેલી તકે કામ થઈ જાય એના માટે અમે કામ કરીએ છીએ. વહેલી તકે આ બાજુ 15 જેટલા ગામનો જે રસ્તો છે તેનો ઉકેલ આવે, એટલે ઊંચો પુલ બની જાય, બ્રિજ મંજૂર સરકારમાં પડ્યો જ છે, ટૂંક સમયની અંદર આવે મંજૂર થઈને એટલે કાયમીનો ઉકેલ થઈ શકશે. એટલે આ લોકોની સમસ્યા છે તેનું નિરાકરણ માટે આપ જલ્દી પ્રયત્ન કરો. ચોક્કસપણે આવતા વર્ષની અંદર કામ કદાચ શરૂ થાય એવા પ્રયત્નો અમારા હશે એમ. તો જોયું મિત્રો, અત્યારે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પીજી સાહેબ છે, તેઓએ અત્યારે અહીંયા જણાવ્યું કે પોતે ખાનગી વ્યક્તિઓનો એટલે સ્વીકાર્યું જ છે કે પોતે બાંધકામ સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન છે. તો અત્યારે તેઓ ખાનગી વ્યક્તિ એટલે કે હર્ષુભાઈ આંબલિયા બીજા જે અહીંના જે ચાલતા કાયમી ચાલતા અત્યારે અહીંના ઉદ્યોગપતિ હોય તેનો સાથ સહકાર લઈ અને અત્યારે રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ જે પુલ છે તેની પ્રપોઝલ પણ સરકારમાં વહી ગઈ છે તેવું તેઓએ જણાવ્યું છે કે તેમને કદાચ આવતા વર્ષમાં આ પુલની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, ચાલુ પણ થઈ જશે તેવું તેમણે અત્યારે બાંહેધરી આપેલી છે. પરંતુ હાલ તો અત્યારે આ પુલ વારંવાર અત્યારે આ પુલ છે તે તૂટી જાય અને રિપેરિંગ માટે ફરીથી અહીંયા ખાનગી માણસો જ રિપેરિંગ કરતા હોય તેવું બનાવ બને છે. તો મિત્રો, આ પુલ બાબતે કાયમી ઉકેલ આવે તો તેના માટે થઈ અને આ પુલ ઉપર ઊંચો પુલ બની જાય તેવો સરકાર તાત્કાલિક અત્યારે અહીંથી મંજૂરી આપે તેવું અત્યારે સમયની પણ માંગ છે. અને અત્યારે મિત્રો, અત્યારે અહીંયા ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે ટ્રાફિક જામના કારણે અત્યારે આ કામગીરી પણ ખોરંભે પડે એવું લાગી રહ્યું છે. કેમ કે આ રસ્તો છે તે 15 જેટલા ગામનો ગ્રામ્ય વિસ્તારનો રસ્તો છે અને સતામ આઠમ જેવો તહેવાર હોય તો અત્યારે આ રસ્તો એટલે આ રસ્તો વ્યસ્ત રસ્તો થઈ ગયો છે. પરંતુ આ રસ્તો તૂટી ગયો તેના કારણે અને રિપેરિંગ ઉપરથી ચાલે છે તેના કારણે થઈ અને અત્યારે અહીંયા રસ્તોમાં ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાણો છે. આ જે રસ્તો છે તેની સિમેન્ટની ઉપરનું આખું કોન્ક્રીટના પડ છે તે ઉખડી અને નદીમાં પડી ગયા છે તે પણ આપણે નજરે પડે છે. અને સામે જે ભાદર નદી છે આપ જોઈ શકો છો, ભાદર નદીમાં આ બધા ઉખડી અને નદીની અંદર પડી ગયા છે. અત્યારે જે આ રિક્ષા છે તેને આખા એક પડ છે તેના ઉપર અત્યારે ચડાવે તો કદાચ રિક્ષા ઉલડી પણ જાય તેવી પણ શક્યતા રહી છે. અત્યારે આ ચાલક છે તે ખૂબ સારી રીતે ડ્રાઇવિંગ કરી લીધું એટલે નીકળી ગઈ છે. બાકી અહીંયા લગભગ 1.5 ફૂટ ઉપરાંતનો અત્યારે આ પરત છે, 1.5 ફૂટ ઉપરાંતની જોઈ શકો છો, 1.5 ફૂટ ઉપરાંતની છે, તેને ઠેકીને ચડાવવી પડે એવી પરિસ્થિતિ છે. બીજી સાહેબ એક બીજી પણ એક વાત છે કે જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ પુલ છે તેમાં આ પુલ પણ બનાવવામાં આવ્યો એટલે કે તો આ પુલમાં જો એને પ્રધાનમંત્રી ગ્રામ સડક અને આપે પણ રિપેરિંગ કર્યો હોય તો આ પ્રધાનમંત્રી ગ્રામ સડકમાં આગળ રસ્તો પણ ધોવાઈ ગયો છે તો આ બાબતે આપ કંઈ કહેશો? એના માટે જે આગળના ડામરને જે કામ નવો થયેલું છે એને નોટિસે જારી કરી દીધી છે. વરસાદની સિઝન થોડીક આમ જે નીકળે કોરાડું થોડુંક નીકળે એટલે સીધો એમાં પેવર મશીનથી બીજી વાર હાથ મારવાની સૂચના આપી દીધી છે અને એને અમે પોઈન્ટ નહીં છોડી, બહુ ટેન્શન લેવામાં કાંઈ એક પણ પેવર રાજકોટ જિલ્લાની અંદર કામ કર્યું હોય છે જેનો પેવર ધોવાનો હોય છે એની પણ બીજી વાર કરાવીશ જ, એક પણ એને જણા છોડવામાં નહીં આવે. ગેરંટીના પીરિયડમાં જ છે, 3 વર્ષની ગેરંટી હોય, 40 લાખ છે તે અનામત રાખેલા ગેરંટી, આ ડિપોઝિટ રાખી હોય એનામાંથી કામ કરાવી અને નો કામ કરે તો બ્લેક લિસ્ટ કરી અને એની ડિપોઝિટમાં અમે કામ કરાવશું. એ બધા કામો થઈ જાય જેના જેના કામ નબળા જિલ્લાની અંદર પડ્યા છે આ ગયા વર્ષે કરેલા કે 3 વર્ષની પીરિયડની અંદર આવતા છે એને એકેને અમે છોડતા નથી અને અમે કડક જ કામ હાથે લઈએ છીએ. પણ ભાવ વધારાના કારણે થોડોક સરકારે પહેલાં છૂટ આપી હતી ડામર ઇમ્પોર્ટેડ વાપરવાની, એ મેં પણ બંધ કરાવી દીધો. રાજકોટ જિલ્લામાં ઇમ્પોર્ટેડ ડામર ડબડો આવતો હતો, અમે બંધ કરાવી દીધો છે. જેણે કામ કર્યું છે ને એ દહીયું કમાવા ગયો છે ને ચાલી પીછે ખો હોય એક નહીં છોડું, દહીયું કમાવા વાળાને હું ચાલી પીછે ખો ઉડાવીશ, એક ન છોડવાનો ગમે એ હોય. હા, નબળું થયું જ છે તો જ ધોવાનું થયું હોય ને, નબળું કામ જે અત્યારે દેખાય પરબારું ન દેખાતું હોય અત્યારે દેખાણું
એની પાસે બીજી વાર કામ કરાવડાવીશ. આ પુલ પણ તેની અંડર માં આવતો હતો? આ પુલ છે અંડર માં છે પુલ, આ વર્ષો પહેલા કોઝવે બનેલો છે. એમડીભાઈ કોઝવે નહીં, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બધે ગ્રામ્ય ના રસ્તા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ની અંદર જ આવે. રિપેરિંગ પ્રોટેક્શન વોલ લીધી હોય એ તો હવે કામગીરી તો અત્યારે તો અમે કરાવડાવું છું, કારણ કે બ્રિજ હજી અમારે મંજૂર થી નથી. એવો ઓન રેકોર્ડ મંજૂર થઈને અમારી પાસે આવી જાય. પ્રધાનમંત્રી ગ્રામ સડક ની વાત કરું છું. હા, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માં જ આ બધું આવે, એમાં જ સામેલ હોય છે. આ રસ્તાઓ ટોટલ મંજૂર થઈ ગયું, કામ થઈ ગયું તે નહીં વાત કરું છું, નવા કામ ની નહીં. તેની અંદર પ્રોટેક્શન હોલ હતી તો અહીંયા પ્રોટેક્શન હોલ તો થઈ નથી. એ તો જે કામ કર્યું એના જ પૈસા મળે, કામ કર્યું એના જ પેમેન્ટ ચૂકવવામાં આવતું હોય. કોઈ અધિકારી એવું પેમેન્ટ નો ચેક કરી લેજો. તમારે જે કહો છો લોકોમાં ધ્યાનમાં લઈને હું તપાસ કરાવડાવી છે. અને વેલી તકે અહીંયા ઊંચો પુલ બને એની પ્રપોઝલ આપ પાસ કરાવી દો સરકારમાં, તો લોકો માટે અત્યારે ખૂબ સુખાકારી રહે. વેલી તકે આવતા વર્ષે કામ શરૂ થાય ને એવા અમારા પ્રયત્નો છે. તો બીજા પણ એક આગેવાન છે, માલધારી આગેવાન છે, એની સાથે કરો. અહીંયા રસ્તો છે વારાઘડીએ તૂટી જશે, એના વિશે શું કહેતા? રસ્તો વારે ઘડી તૂટી જાય એના માટે આ પુલ જે તૂટી જાય છે ઉપર રિપેરિંગ કરીને ધોવાણ થઈ જાય છે. અને પશુપાલકો ને માણસો ને પબ્લિક ને કોઈ બે જે સુધી ડિલિવરી વાળી બાય હોય તો દવાખાને હોસ્પિટલ કઈ રીતે લઈ જાવી, આ પ્રોબ્લેમ તો છે જ. અત્યારે પીજીભાઈ આવ્યા છે રિપેર કરવા માટે, રિપેર તો કરી દેશે. વર્ષો વડે રિપેર કરે, વર્ષો વડે ધોવાણ થઈ જાય છે. હર્ષુભાઈ આંબલિયા કરાવે છે, પીજીભાઈ છે, બધા ખાનગી મજૂરો સેવા કરે, સરકારી મજૂરો છે, બધા કામ તો કરે આપે અત્યારે. પણ વર્ષો વર્ષ ધોવા જાય પ્રોબ્લેમ છે. આમાં માણસો ની જાન હાની છે, અમારે પશુ ચરાવવા માટે આવવું જવા માટે એ પ્રોબ્લેમ થાય છે. એમ કહી શકાય કે પૈસા કમાવા માટે નો ધર્યો? હા, દર વર્ષે કામ કરાવો, દર વર્ષો વર્ષ કામ કરાવો તો આ હું કોઈ બેંક છે પૈસા કમાવાની? હા બરોબર, એમ કહી શકાય ને. હા, તો દર વર્ષે રિપેરિંગ, દર વર્ષે કામ, દર વર્ષે કોન્ટ્રાક્ટર, આ બધું રિપેરિંગ કરતા કરતા આ પ્રશ્ન આવીને ઉભા રહીએ છે. સરકારશ્રીને ધ્યાન દેવું જરૂરી છે. અમારા માલધારી કેવું એવું છે, ઊંચો પુલ તાત્કાલિક કરે પ્રશ્ન અમારો એ છે. અને કાયમી માટે અમારો જંગલ વિસ્તારમાં માલધારી પશુપાલકને લઈને જવું આવવું એ પ્રશ્ન અમારો મોટો છે. પછી કામાકાંઠા ડેરી વિસ્તારવાળાને ગામડાના આજા માંદા કોઈ બીમારી થયા હોય એને ડિલિવરીના કેસ હોય તો એને તાત્કાલિક હોસ્પિટલે કઈ રીતે પહોંચાડવા, રાત્રે સમયે હેરાન થતા હોય ફરી ફરી રાઉન્ડ મારવા જવા, અમારે પશુ લઈ ગયા હોય તો અમારે પશુને 5-3 કિલોમીટરમાં હાકીને લઈ જવાના પાછા રોડ મૂકીને. અમારો મોટા મોટો પ્રશ્ન માલધારીનો છે, તમામ ગામ ગામડાવાળાના બધા. ખોડલધામ મેન જાહેર સંસ્થા છે, ખોડલધામ ટ્રસ્ટ, એના માટેનો જાહેર રસ્તો છે એ પણ બંધ થઈ જાય છે આ પ્રોબ્લેમ. જોયું મિત્રો, અત્યારે અહીંયા દરેક આગેવાનો દરેક સમાજના આગેવાનો તેની માંગ છે કે ઊંચો પુલ બનાવો. અને આ પુલોની અંદર ભ્રષ્ટાચાર થયો છે કામના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં ભ્રષ્ટાચાર થયો તેણે સ્વીકારી છે. અત્યારે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન છે તેમણે પણ સ્વીકારી છે. અને હાલ શું કહેવાનું, હક્કાભાઈ મજૂર મૂકી અને તાત્કાલ રિપેર કરાવે. હક્કાભાઈ છે, હર્ષુભાઈ આંબલિયા છે, પીજીભાઈ કેળા છે, તમામ માણસો છે એને સમક સવક છે. અને કોઈ પણ ખાનગી મજૂર કરીને કામ કરાવે છે અને ખાનગી પોતાના પૈસા નાખીને રિપેરિંગ કામ કરાવે છે એને અમે કોઈ આ લોકો સેવા કરે છે. ગમે એ પાણી પ્રોબ્લેમ હોય તો તરત તાત્કાલિક દૂર કરે છે. આજની તારીખની અંદર રિપેરિંગ કરે, વચમાં આની રિપેરિંગ કરીને બાંધકામ સ્લેબ ભરી ખિલાડી કરી. હા, હર્ષુભાઈ અને હાકાભાઈ છે તે મજૂરો લઈ આવ્યા છે. હર્ષુભાઈ છે તેમણે આ જેસીબી અને કોન્ક્રીટમાં ગ્રીટ છે તે મંગાવેલી છે અને આ ખાનગી વ્યક્તિઓ રિપેર કરાવે છે. તો પીજીએ પણ કહ્યું કે આ તેમણે સ્વીકાર્યું છે કે ખાનગી લોકો અત્યારે મદદ કરી અને રસ્તો રિપેરિંગ થાય છે, કેમકે હાલ રજાઓ હોય તો તેમની પાસે મજૂરો ન હોય તે વાત પણ સ્વીકારેલી છે. તો અત્યારે મિત્રો જોઈ શકાય કે અત્યારે આ લગભગ 1.25 ફૂટ જેટલો ગાબડા પડી ગયા છે. 1.25 ફૂટ રસ્તાના આખું એક કોન્ક્રીટની પરત ધોવાઈ ગઈ છે, ધોવાઈ અને સીધી રસ્તામાં પડી ગઈ છે. તો તે માટે થઈ અને અત્યારે આ રસ્તો ચાલવા લાયક બનાવવા માટે કેમકે 15 જેટલા ગ્રામ્ય વિસ્તાર અને ખોડલધામ જવાનો પણ આ રસ્તો હોય તો તેને તાત્કાલિક રિપેરિંગ કરાવવા માટે અત્યારે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ રસ્તા માટે ઊંચો પુલ બનાવે તે સમયની માંગ છે. અને અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય બાંધકામ સમિતિના ચેરમેન તેમણે પણ જણાવ્યું કે ઊંચો પુલ બનાવવાની પ્રપોઝલ 20 કરોડ રૂપિયાની સરકારમાં મુકાઈ ગઈ છે અને મંજૂર થાય તે સાથે જ અને મંજૂર કરાવવાના વહેલી તકે મંજૂર કરાવવાના તેઓ પ્રયત્ન કરશે અને મંજૂર થાય
તે સાથે જ તેઓ અત્યારે આ પુલ છે તે બાબતના વેલી તકે ઊંચો પુલ બનાવવાની કામગીરી અત્યારે આવતા વર્ષે કદાચ પુલ શરૂ પણ થઈ જાય તેવું એમ કહેવાનું છે। અને તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે હવે જે પુલમાં જે ગાબડા પડી ગયા છે તેની ઉપર જે અત્યારે જે માટી મોરમ છે તે નાખી અને પુલ છે તેને ચાલવા લાયક બનાવવામાં આવી રહ્યો છે। હિતેશ રાઠોડ, જેતપુર અપડેટ, જેતપુર।